नमस्ते मित्रों, आजे जन्माष्टमी। आप सौने कृष्ण जन्मोत्सवनी हार्दिक शुभेच्छाओ। मित्रों, विचारेलू के जन्माष्टमीना दिवसे तमारी साथे कंईक वात करूं, अने विचारता विचारता याद आव्युं के थोड़ा वर्षो पहला आवी ज एक जन्माष्टमीना दिवसे कंईक अलग रीते जन्माष्टमीने उजववानो अमे प्रयास करेलो। વાત એમ હતી કે હું લક્ષ્ય એકેડેમીમાં સીએના આઈપીસીસીના વિદ્યાર્થીઓને એક પેપર ભણાવતી, બિઝનેસ એથિક્સનું પેપર, અને એમાં એક મુદ્દો આવતો હતો કોર્પોરેટ ગવર્નન્સ। તો આ જન્માષ્ટમીના દિવસે અમારો વર્ગ હતો અને રજા હોવા છતાં વિદ્યાર્થીઓ એ વર્ગમાં હાજર રહેલા। તો મને એમ થયું કે આજે જન્માષ્ટમી છે તો આપણે એને ઉજવીએ, એટલે વિદ્યાર્થીઓને મેં સૂચવ્યું કે તમે કંઈક આઈડિયા આપો કે આપણે કેવી રીતે જન્માષ્ટમી ઉજવવી। તો દરેકે પોતપોતાની રીતે આઈડિયા આપ્યા। કોઈકે કીધું કે આપણે મટકી ફોડનો કાર્યક્રમ રાખીએ, કોઈએ એમ કીધું કે કૃષ્ણની રાસલીલા જગ પ્રસિદ્ધ છે તો આપણે કંઈક રાસ ગરબાનો કાર્યક્રમ કરીએ, કોઈકે એવું કીધું કે કૃષ્ણ વાંસળી વગાડતા તો આપણે કંઈક સંગીતનો કાર્યક્રમ રાખીએ, તો કોઈકે વળી એવું કીધું કે કૃષ્ણને માખણ બહુ ભાવતું તો આપણા ક્લાસની નીચે જે યુએસ પીઝા છે એમાંથી ચીઝ ચોરીને ખાઈએ। એટલે વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે કઈ આ જન્માષ્ટમીને ઉજવવી એના આઈડિયાઝ રજૂ કર્યા। એટલે મેં એમને કહ્યું કે ભાઈ, આ તો બધી પરંપરાગત ઉજવણી થઈ, આપણે કંઈક થિંક આઉટ ઓફ ધ બોક્સ એવું ક્રિએટિવલી વિચારીએ। આપણે આજે જે હેતુ માટે ભેગા થયા છીએ, કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતો ભણવાના છે, તો એ હેતુ પણ સિદ્ધ થાય અને જન્માષ્ટમી ઉજવ્યાનો આપણને એક આનંદ પણ મળે, તો આવું કંઈક આપણે કરીએ। અને પછી મેં જ એમને સૂચવ્યું કે આપણે એવું કરીએ કે શ્રી કૃષ્ણના જીવનચરિત્રમાંથી તમે દરેક લોકો એક એક પ્રસંગ કહેશો અને એ પ્રસંગમાંથી આપણને કોર્પોરેટ ગવર્નન્સના, મેનેજમેન્ટના, લીડરશિપના જે લેસન્સ, સિદ્ધાંતો આપણને ભણવા મળે એ આપણે ડિસ્કસ કરશું, એનાલાઇઝ કરશું, અને એ રીતે આપણો આજનો વર્ગ પણ પૂરો કરીશું અને જન્માષ્ટમીને ઉજવશું। વિદ્યાર્થીઓને બહુ જ ગમ્યો આ આઈડિયા, અને પછી તો એક પછી એક એટલા સરસ પ્રસંગો એમણે કૃષ્ણના જીવનમાંથી શોધી શોધીને રજૂ કર્યા, અને અમે બધાએ સાથે મળીને એમાંથી ડિસ્કશન કરી અને કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતો તારવ્યા અને શીખ્યા। તો મિત્રો, મને થાય છે કે એ વાત આજે હું તમારી સાથે શેર કરું। આમ તો શ્રી કૃષ્ણના જીવનમાંથી, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી, મેનેજમેન્ટના, બિઝનેસના, સ્ટ્રેટેજીના અને ઘણા બધા એવા લેસન્સ આપણને મળે છે। ઘણા બધા મેનેજમેન્ટ ગુરુઓએ, એક્સપર્ટે આ વિશેના પુસ્તકો પણ લખ્યા છે, પરંતુ મેં અને મારા વિદ્યાર્થીઓએ કંઈક નવી રીતે જન્માષ્ટમીને ઉજવવાનો પ્રયાસ કર્યો, એ પ્રયાસ હું આજે તમારી સાથે શેર કરું છું। સૌથી પહેલો પ્રસંગ એમણે રજૂ કર્યો મટકી ફોડનો। મિત્રો, આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને માખણ બહુ ભાવતું। એ જ્યારે બાળ કાનુડો હતા ત્યારે ગોપીઓના ઘરે જઈને એ માખણ ચોરીને ખાતા। એટલે આપણી ગોપીઓએ એક યુક્તિ કરી કે માખણની મટકીને હાઈટ ઉપર ટીંગાડી દીધી, એક દોરા સાથે મટકીને બાંધી દીધી કે જેથી કરીને આપણો નાનકડો કૃષ્ણ ત્યાં સુધી પહોંચી ન શકે। પણ આપણા કૃષ્ણ કાંઈ ઓછા નહોતા, એણે તો એના મિત્રોને બોલાવ્યા, એક ગેંગ બનાવી અને બધાએ સાથે મળીને એ મટકી સુધી પહોંચી અને એ માખણ ખાધું। તો આ મટકી ફોડનો પ્રસંગ એ ટીમ વર્કના ખૂબ બધા લેસન્સ આપણને શીખવે છે। તમે જુઓ કે આ મટકી ફોડની ઇમેજમાંથી આપણને કેટલા બધા લેસન શીખવા મળે છે। સૌથી પહેલું તો લેસન એ કે ટીમ વર્કમાં દરેક વ્યક્તિને એકબીજા પર વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે વિશ્વાસના પાયા પર જ આ પિરામિડ ઊભો રહી શકે।
બીજું લેસન આપણને એ મળે છે કે ટીમવર્ક, એમાં વર્ક ડિસ્ટ્રીબ્યુશન યોગ્ય રીતે થવું જોઈએ. દરેકને એની ક્ષમતા અને આવડત પ્રમાણે જ્યારે કાર્યો સોંપવામાં આવે ત્યારે એ કાર્યો એ ખૂબ સરસ રીતે કરી શકે છે. ટીમવર્કનું ત્રીજું લેસન આપણને એ મળે છે કે અહીં દરેક વ્યક્તિ મહત્વનો છે. કોઈનું કામ વધારે મહત્વનું કે ઓછું મહત્વનું નથી. તમે વિચારો કે આ આખા એ પિરામિડમાંથી, આ આખી એ ગોઠવણમાંથી એક વ્યક્તિ પણ જો ખસી જાય તો એ આખું સ્ટ્રક્ચર તૂટી જાય. એટલે દરેક વ્યક્તિના કામનું મહત્વ સમજી અને પોતાના કામમાં 100% આપીને જ્યારે કામ કરીએ ત્યારે એ ટીમવર્કનું પરિણામ આપણને સરસ મળે છે. સૌથી મહત્વનું લેસન એ મળે છે કે જ્યારે કૃષ્ણ ભગવાને આ રીતે ઉપર ચડી અને મટકીમાંથી માખણ લીધું, પછી એકલાએ ક્યારેય માખણ નથી ખાધું. બધા મિત્રોએ સાથે બેસીને વહેંચીને એ માખણ ખાધું છે. બિઝનેસનો બહુ જ મોટો સિદ્ધાંત આપણને અહીં શીખવા મળે છે કે માખણ એ એક પ્રક્રિયાનું પરિણામ છે. દૂધ, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ, અને એ છાશને જ્યારે ખૂબ વલોવવામાં આવે ત્યારે એમાંથી નવનીત મળે, માખણ મળે. તો કોઈ પણ ધંધાની પ્રક્રિયાનું નવનીત એટલે નફો. તો આ નફો એ ધંધાના તમામ સ્ટેક હોલ્ડર સાથે વહેંચાવો જોઈએ, કારણ કે કોઈ પણ ધંધાની સફળતા એ એના ટીમવર્કને આભારી છે. અને તેથી ધંધાના તમામ લોકો કે જે આ કાર્યમાં જોડાયેલા છે એ તમામ વચ્ચે નફાની યોગ્ય વહેંચણી થાય તો એ ધંધો લાંબા સમય સુધી ટકી શકે. બીજો પ્રસંગ ગોવર્ધન પર્વતનો કીધો. વાત એવી છે કે ઇન્દ્ર એને અભિમાન હતું અને વ્રજવાસીઓને એનો ત્રાસ પણ ઘણો હતો. આ ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉપાડ્યો. એણે બધા ગામ લોકોને પણ જોડ્યા, બધાને કીધું કે તમે પણ ટેકો આપો, અને સૌને પ્રતીતિ એવી કરાવી કે એકબીજાના સહકારથી, એકબીજાના સપોર્ટથી આ ગોવર્ધન પર્વત આપણે ઊંચક્યો છે. મિત્રો, નેતૃત્વનો એક બહુ જ મહત્વનો સિદ્ધાંત આ પ્રસંગમાંથી આપણને શીખવા મળે છે. કોઈ પણ સફળ નેતા, કોઈ પણ સારો નેતા એ છે કે જે સફળતાની ક્રેડિટ પોતાના સાથીદારોને આપે છે. એક બિઝનેસ લીડર એ ત્યારે જ સફળ બને છે કે જ્યારે એ તેના તમામ ટીમ મેમ્બર્સમાં સેલ્ફ રિસ્પેક્ટની ભાવના એ ઊભી કરે છે. જ્યારે દરેક વ્યક્તિને પોતાનું કામ મહત્વનું છે એવું લાગે ત્યારે એ કામ એના 100% આપીને કરશે, એનું હૃદય જોડીને કરશે, પોતાની પૂરી ક્ષમતાથી કરશે, અને ત્યારે એનું સુંદર પરિણામ સૌને મળશે. ત્રીજો પ્રસંગ છે મહાભારતનું યુદ્ધ અટકાવવાના તમામ પ્રયત્નો શ્રીકૃષ્ણે કર્યા. પોતે જાણતા હતા કે યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, અને એટલે જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે અનેકવાર એણે દુર્યોધનને સમજાવવાના પ્રયત્નો કર્યા. છેવટે એને એમ પણ કહ્યું કે 5 પાંડવ માટે માત્ર 5 ગામડાઓ જ તમે આપો અને તો પણ અમે યુદ્ધ નહીં કરીએ. મિત્રો, આ વાત એ કૃષ્ણની નેગોશિએશન સ્કિલ દર્શાવે છે. બિઝનેસ મેનેજમેન્ટમાં પણ નેગોશિએશન સ્કિલ એ ખૂબ જરૂરી છે. એક સફળ સંચાલકે થોડું કોમ્પ્રોમાઇઝ કરીને પણ એ પરિસ્થિતિને સંભાળવાના પ્રયત્નો કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે નેગોશિએટ કરે છે ત્યારે વિન વિન સિચ્યુએશનનું નિર્માણ થાય અને કોઈ પણ સમસ્યાનો એક હકારાત્મક ઉકેલ મળી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ. શ્રીકૃષ્ણે જ્યારે 5 ગામડાની વાત કરી ત્યારે એમાંથી એ શીખવા મળે છે કે થોડું કોમ્પ્રોમાઇઝ કરીને, થોડું જતું કરીને પણ જો આવનારી વિકટ પરિસ્થિતિને અટકાવી શકતા હોઈએ તો આવું નેગોશિએશન એ ખૂબ જરૂરી છે. એક વિદ્યાર્થીએ એવી વાત કરી કે મહાભારતના યુદ્ધ દરમિયાન
શ્રીકૃષ્ણએ અર્જુનના સારથી તરીકેની ભૂમિકા નિભાવી. એમણે ધાર્યું હોત તો એ પાંડવ સેનાના સેનાપતિ બની શક્યા હોત. એની પાસે હોદ્દો, સત્તા આ બધું મેળવીને અને યુદ્ધમાં એ હાહાકાર મચાવી શક્યા હોત. પરંતુ એમણે સારથી બનવાનું પસંદ કર્યું. એણે કીધેલું કે હું યુદ્ધમાં હથિયાર ઉપાડીશ નહીં, અને માત્ર ને માત્ર અર્જુનના સારથી બનીને એ સમગ્ર યુદ્ધમાં એની સાથે રહ્યા. આ વાત એ પણ મેનેજમેન્ટનો, લીડરશિપનો એક બહુ મોટો પાઠ આપણને શીખવે છે. કોઈ પણ લીડર, એક સાચો અને સારો લીડર, એને પદ, પ્રતિષ્ઠા, હોદ્દા કે સત્તાની ક્યારેય ખેવના હોતી નથી. એક બીજી પણ વાત એમાંથી શીખવા મળે છે કે કોઈ પણ કામ, એ ભલે નાનામાં નાનું કામ હોય, પરંતુ જો સમજણપૂર્વક, ડાપણપૂર્વક અને સર્જનાત્મક અભિગમ સાથે એ કરવામાં આવે તો એના સુંદર પરિણામો આપણને મળી શકે છે. શ્રીકૃષ્ણએ સારથીની ભૂમિકા ભજવીને એક ઉત્તમ માર્ગદર્શક તરીકે અર્જુનને હંમેશા માર્ગદર્શન પૂરું પાડ્યું. એટલે માત્ર સાધનોની જરૂર હોતી નથી, ડાપણ અને નોલેજ એ કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ખૂબ અગત્યના છે. આવો જ એક બીજો પ્રસંગ છે કે જ્યારે યુદ્ધ જાહેર થઈ ચૂક્યું છે અને હવે એની કોઈ એવી ગુંજાઈશ નથી કે યુદ્ધ અટકે, અને એવા સમયે દુર્યોધન અને અર્જુન એ શ્રીકૃષ્ણને મળવા જાય છે. શ્રીકૃષ્ણ ત્યારે આરામ કરતા હોય છે, એટલે અર્જુન એના પગ પાસે બેસે છે, દુર્યોધન એના માથા પાસે બેસે છે અને શ્રીકૃષ્ણ જાગે એની રાહ જુએ છે. દુર્યોધનમાં મનમાં વિચારો ચાલે છે કે કૃષ્ણ કોને શું આપશે, એની કેટલી સેના પાંડવોને મળશે, કેટલી સેના કૌરવોને મળશે, કૃષ્ણ કોના પક્ષે રહેશે. આવા બધા વિચારો દુર્યોધનના મનમાં. કૃષ્ણ જાગે છે અને દુર્યોધન અને અર્જુન એ વાત કરે છે કે અમે આપને મળવા આવ્યા છીએ. કૃષ્ણએ બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું કે જુઓ, એક બાજુ હું હઈશ અને બીજી બાજુ મારી સેના હશે. હું યુદ્ધમાં હથિયાર ઉપાડવાનો નથી. એટલે તમે પસંદ કરી લો કે તમારે શું જોઈએ છે, તમને હું જોઈએ છે કે મારી સેના જોઈએ છે. એણે પહેલાં અર્જુનને પૂછ્યું, કારણ કે અર્જુન એના પગ પાસે બેઠેલો એટલે એનું પહેલું ધ્યાન એ અર્જુન તરફ ગયું. દુર્યોધનના મનમાં ઈર્ષા, ચિંતા અને સંશય હતો કે અર્જુન જો કૃષ્ણની સેના માગી લેશે તો સેના વિનાના, હથિયાર વિનાના કૃષ્ણને રાખીને હું શું કરીશ. પણ અર્જુને તો બહુ જ વિનમ્ર ભાવે કૃષ્ણને નમસ્કાર કરીને કહ્યું કે મને આપ જોઈએ છે, તમે મારા સારથી બનો અને માત્ર તમે અમારી સાથે રહો, એટલી જ મારી આપને વિનંતી છે. મિત્રો, આ પરિણામ આપણે જાણીએ છીએ કે એક બાજુ કૌરવોની પાસે પોતાની અને કૃષ્ણની એવી અક્ષૌહિણી સેના હતી, અને પાંડવોના પક્ષે એ શ્રીકૃષ્ણ હતા, અને યુદ્ધનું પરિણામ આપણને સૌને ખબર છે. તો બિઝનેસનો એક બહુ મોટો સિદ્ધાંત અહીંયા આપણને શીખવા મળે છે કે કોઈ પણ સફળતા માટે, ધંધાની સફળતા માટે કે કોઈ પણ કાર્યની સફળતા માટે માત્ર રિસોર્સિસ પૂરતા નથી. આપણી પાસે ખૂબ જમીન હોય, ખૂબ પૈસા હોય, બહુ જ બધા સાધનો હોય, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, આ બધું અમુક હદ સુધી બરાબર છે, પરંતુ નોલેજ અને વિઝડમ વિના આ રિસોર્સિસનો કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ હોતી નથી. એટલે માત્ર રિસોર્સિસ જેની પાસે છે એવા બિઝનેસમાં આપણને સફળતા મેળવવી અઘરી પડે છે. પણ એક સારો લીડર કે જે નોલેજેબલ છે, જેને સમસ્યાઓના ઉકેલો એની વિઝડમથી, એની વિઝનથી શોધતા આવડે છે, જે વ્યૂહાત્મક આયોજન સાથે પોતાના નિર્ણયો લઈ શકે છે, તો આવો લીડર એ કોઈ પણ બિઝનેસને સફળતા અપાવી શકે છે. મિત્રો, પછી જે પ્રસંગ વિદ્યાર્થીએ કહ્યો
એ બહુ જ મહત્વનો પ્રસંગ છે અને એ હું તમને જરા વાંચીને સંભળાવું. મહાભારતના યુદ્ધો ગણાઈ રહી છે, બંને પક્ષે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, યુદ્ધના રણશિંગા ફૂંકાઈ રહ્યા છે, શંખનાદથી યોદ્ધાઓમાં નવા જોમ અને જુસ્સો પ્રગટી રહ્યા છે. કૌરવો અને પાંડવોની અક્ષૌહિણી સેનાઓ કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે ગોઠવાઈ ગઈ છે. યુદ્ધના મેદાનમાં સજ્જ થયેલા સૈનિકો ગોઠવાઈ ગયા છે અને એવા સમયે અર્જુનના ગાત્રો ઢીલા થઈ જાય છે. સામા પક્ષે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, પોતાના પરિવારજનો, બાંધવો અને સગા સંબંધીઓને જોઈને અર્જુનનું મન વિષાદથી ઘેરાઈ જાય છે. અનેક પ્રશ્નો તેના મનમાં ઉમટે છે અને યુદ્ધભૂમિ પર હથિયાર હેઠા મૂકીને શ્રીકૃષ્ણના ચરણોમાં પડીને વ્યથિત હૈયે પોતે યુદ્ધ નહીં કરી શકે તેવું જાહેર કરે છે. આવા કટોકટી ભર્યા સમયે યુદ્ધના મેદાન મધ્યે શ્રીકૃષ્ણ અર્જુનને તેનો ધર્મ શું છે એ સમજાવે છે. આ યુદ્ધ એના પરિવારજનો સામે નહીં, પરંતુ અનીતિ, અન્યાય અને અધર્મ સામે છે એમ કહી અર્જુનને સ્થિતપ્રજ્ઞ થવા સમજાવે છે. અર્જુનના બધા જ પ્રશ્નો અને સંશયોનું નિરાકરણ કરીને એને સર્જાયેલ પરિસ્થિતિમાં ફરજ, ધર્મ અને તેના ઉદ્દેશ પ્રત્યે એ પ્રેરિત કરે છે. મહાભારતની સૌથી મોટી ઉપલબ્ધિ જો કંઈ હોય તો એ શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચેનો યુદ્ધના મેદાનમાં થયેલો આ સંવાદ છે કે જેનાથી શ્રીમદ ભગવદ્ ગીતા જેવો અમૂલ્ય જીવન ગ્રંથ આપણે પામ્યા. શ્રીકૃષ્ણની આ ભૂમિકા એ સમગ્ર મહાભારતની ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે. એક નેતાએ પોતાના સાથીદારોને સાચું માર્ગદર્શન આપીને કઈ રીતે ક્રિયાતત્પર બનવા માટે અભિપ્રેત કરવા એનો સંદેશ આપણને આ પ્રસંગમાંથી મળે છે. કોઈ કારણોસર પોતાના સાથીદારો જ્યારે ઉદ્દેશ્યથી વિમુખ બની જાય એ સમયે નેતાએ ખૂબ જ ધીરજ, કુનેહ અને સમજાવટથી એમને ફરી પાછા કૃતનિશ્ચયી કરવાના હોય છે. નેતા ખૂબ જ્ઞાની હોવો જોઈએ અને એ જ્ઞાનમાંથી નીપજતું ડાપણ એ સમસ્યાનો ઉકેલ શોધનારું હોવું જોઈએ. પોતાના સાથીદારોને મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપીને તેઓના મનને નિર્ગ્રંથ, સ્થિર અને સ્પષ્ટ બનાવવાની જવાબદારી નેતાએ નિભાવવાની હોય છે. નેતાનું આવું સચોટ અને આંખ ઉઘાડનારું માર્ગદર્શન મેળવીને સાથીદારો સુંદર રીતે ધ્યેય હાંસલ કરી શકે છે. ડિરેક્શન, મોટિવેશન અને કમ્યુનિકેશનનું કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો એ છે ભગવદ્ ગીતા. મિત્રો, મહાભારતના યુદ્ધમાં ક્યારેક એવું પણ બન્યું છે કે જેમાં આપણને કૃષ્ણ સામે આંગળી ચીંધવાનું મન થાય. ખાસ કરીને જ્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંપી જાય છે અને તેને કાઢવા માટે કર્ણ રથમાંથી નીચે ઉતરે છે. કર્ણને માત કરવાની આવી તક ફરી નહીં મળે એમ કહી તે નિશસ્ત્ર કર્ણ પર વાર કરવા અર્જુનને કહે છે. કર્ણ જ્યારે કહે છે કે નિશસ્ત્ર યોદ્ધા પર વાર કરવો એ યુદ્ધ નીતિની વિરુદ્ધ છે, ત્યારે કૃષ્ણ એવી તમામ ઘટનાઓ કર્ણને યાદ કરાવે છે કે જ્યારે એણે પણ નીતિ વિરુદ્ધનું આચરણ કર્યું હોય. એ તમામ ઘટનાઓ, દ્રૌપદીનું વસ્ત્રાહરણ, પાંડવો સાથેની દ્યુત ક્રીડા, અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવવાનું ષડયંત્ર, આવા અનેક પ્રસંગોએ ધર્મ અને નીતિની અવગણના કરીને કર્ણએ પોતાનું વર્તન કર્યું હતું, તો કર્ણને પાઠ ભણાવવાની આ એક ઉત્તમ તક છે એમ માની અને શ્રીકૃષ્ણ અર્જુનને કર્ણ પર વાર કરવા કહે છે. મિત્રો, આ પ્રસંગમાં શ્રીકૃષ્ણ એ તકને ઝડપી લેનારા એક ચપળ અને કુશળ સંચાલક છે. ધંધાકીય જગતમાં પણ ગળાકાપ અને તીવ્ર હરીફાઈની વિકટ પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને હરીફ પેઢીની સામે
પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામે આવેલી તકને ઝડપી લેવામાં જ ડાપણ છે. હરીફની વ્યૂહરચનાનો પ્રતિસાદ અને એની નબળી પરિસ્થિતિનો ધંધાકીય લાભ લેવાનું વ્યૂહાત્મક આયોજન એ ધંધાની નફાકારકતા માટે ક્યારેક જરૂરી બને છે. મિત્રો, આવા અનેક પ્રસંગો એક પછી એક વિદ્યાર્થીઓએ કહ્યા. શ્રીકૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર ધારણ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધેલી. જરૂર પડી ત્યારે તેમણે સુદર્શન ચક્ર હાથમાં લીધું અને શિશુપાલનો વધ કર્યો. એક બહુ જ મોટો લેસન, એક બહુ જ મોટો સિદ્ધાંત આપણને આ પ્રસંગમાંથી મળે છે કે પ્રતિજ્ઞા પાલન અને નિયમ પાલન એ સંચાલનમાં જરૂરી છે જ, પરંતુ સમય અને સંજોગો અનુસાર એમાં છૂટછાટ પણ લેવી જરૂરી છે. શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર ધારણ કરીને દર્શાવ્યું કે નિયમો માણસ માટે છે, માણસો નિયમ માટે નથી. કોઈ પણ પ્રતિજ્ઞા, કોઈ પણ સિદ્ધાંત કે નિયમ એ ધર્મ કે માનવતાથી વધારે મહત્વના નથી. ધર્મ પાલન માટે ક્યારેક નિયમ વિરુદ્ધ વર્તવું પડે તો એ ગ્રાહ્ય છે. તો મિત્રો, આવા કેટલાય લેસન્સ આપણને શ્રીકૃષ્ણના જીવનચરિત્રમાંથી, એના જીવનની જુદી જુદી ઘટનાઓમાંથી, એની બાળલીલામાંથી આપણને મળી રહે છે. તો કોર્પોરેટ ગવર્નન્સના લેસન અમે એ દિવસે સાથે મળીને શીખ્યા. કૃષ્ણના જુદા જુદા પ્રસંગો રજૂ થયા અને કૃષ્ણને એક નવી રીતે સમજવાનો, કોર્પોરેટ ગવર્નન્સની રીતે કે આપણા રોજિંદા જીવનમાં કૃષ્ણની લીડરશિપ ક્વોલિટી, એનું સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, એક ધર્મના રક્ષક તરીકેની એની ભૂમિકા, એક સારથી અને માર્ગદર્શક તરીકેની એની ભૂમિકા આપણને કેટલું બધું શીખવી જાય છે એ વાત તે દિવસે સ્પષ્ટ થઈ. અમે એક નવી રીતે જન્માષ્ટમીને ઉજવવાનો પ્રયાસ કર્યો. તો મિત્રો, મને લાગે છે કે મારો આ પ્રયાસ આપને પણ ગમ્યો હશે. આપણે સૌ પણ આધુનિક સમયમાં કૃષ્ણના સંદર્ભને સમજીએ અને નવી રીતે જન્માષ્ટમીને ઉજવીએ. આભાર. નમસ્તે.